એમ કહેવાય છે એવરી સોલ ઇઝ પોટેન્શિયલી ડિવાઇન પ્રત્યેક આત્મા ક્ષમતાઓથી દિવ્ય છે આપણા અધ્યાત્મ માર્ગીઓ આ વિધાન પર એકમત છે એક પણ આત્મા નિમ્ન ન હોય નિમ્ન હોય તે આત્મા ન હોઈ શકે જો આ સત્ય સ્વીકારી લે માથે ચઢાવીએ તો એક સહજ પ્રશ્ન થાય ક્ષમતાઓથી છલોછલ આત્મા જે દેહ ધારણ કરે છે તે દેહ દ્વારા અદિવ્ય કે દિવ્ય કાર્યો કેમ થઈ શકે જે કાંઈ થયું કે જે કાંઈ થઈ રહ્યું છે કે જે કાંઈ થશે તે જો નિયતિ નિર્ધારિત હોય તો એ નિયતિનું પ્રગતિકરણ શક્ય છે ખરું હા અવશ્ય જાણે કે અજાણે ઈચ્છાથી કે અનિચ્છાથી નિયતિ પ્રગટ થાય જ થાય તમે તેને રોકી ના શકો તમે તેને અવરોધમાં મથો તો પણ પ્રગટ થયે જ છૂટકો હા આ પ્રગટીકરણ માટે તમે શરીરને સજ્જ કરી શકો મનને તૈયાર કરી શકો પ્રાણને તાલીમબદ્ધ કરી શકો એ બધું શક્ય છે અને એટલે નિયતિનું પ્રગટીકરણ પણ શક્ય છે નિયતિ એટલે પૂર્ણત્વ નિયતિ એટલે દિવ્ય ક્ષમતાઓનો કુંભ માણસ તેના જીવનકાળમાં જુદા જુદા તબક્કાઓમાંથી પસાર થાય છે ડોક્ટર ડબલ્યુ ડાયરે તેના પુસ્તક મેનિફેસ્ટ યોર ડેસ્ટિનીમાં આ તબક્કાઓનું સુંદર વર્ગીકરણ કર્યું છે પહેલો તબક્કો ખેલાડીનો તબક્કો બીજો યોદ્ધાનો તબક્કો ત્રીજો રાજદ્વારી તબક્કો અને ચોથો આત્માનો તબક્કો કોઈ પણ વ્યક્તિ જરાક સ્વતંત્ર થાય કે તરત તેનો તાજા માજા ખેલાડીનો તબક્કો શરૂ થાય છે તે ખેલે છે તે આનંદે છે તે વિકસે છે આ તબક્કા પછી તે યોદ્ધાના તબક્કામાં પ્રવેશે છે ત્યાં તે સ્પર્ધાત્મક બને છે ધ્યેય સાથે જીવે છે પોતાના લક્ષ્યો અને સિદ્ધિઓ પ્રાપ્ત કરવાની દોડમાં અન્ય સાથેની સ્પર્ધામાં વ્યક્તિ વ્યસ્ત બને છે પોતાની ઉત્કૃષ્ટતાની બીજાઓને ખાતરી કરાવવાનો આ તબક્કો તે યોદ્ધાનો તબક્કો ત્યારબાદ આવે બિગ બ્રધરનો એટલે કે રાહ દ્વારી તબક્કો અહમ અહીં ઠરી ગયો હોય છે અહીં અન્ય માટે પ્રદાનની ઈચ્છા પ્રબળ બને છે જોકે યોદ્ધાના તબક્કામાંથી રાજદ્વારી તબક્કામાં સંક્રમણ એ લાભદાયક છે પણ એટલું જ મુશ્કેલ કાર્ય પણ છે એ મુશ્કેલ કાર્ય આસાન કરી શક્યા તો છેલ્લો વધુ ઊંચો તબક્કો તે આત્માનો તબક્કો આ તો જાણે સાક્ષાત્કારની ઘડી ખેલ છૂટી જાય યુદ્ધ છૂટી જાય રાજ છૂટી જાય ક્યારે આવે આત્માનો તબક્કો પરમ સંતોષનો પરમ પ્રાપ્તિનો પરમ શાંતિનો એ તબક્કો ઉપરીપણાનું નિદર્શન ઓગળી જાય અને ઉત્કૃષ્ટતા સ્વમાં સ્થાયી થાય ત્યારે નિયતનું પ્રગટીકરણ અનુભવી શકાય ધનલર કરિયપ્પાના ભાઈ કુમારપ્પા ગાંધીજીને મળવા પહેલીવાર આશ્રમમાં ગયા ત્યાં માથે ફાળિયું બાંધી એક ડોસો વાસી દુખાતો હતો તેને તેમણે ગાંધીજીને ખબર આપવા કહ્યું ડોસાએ પૂછ્યું કેટલા વાગે મળવાનું ગાંધીજીએ કહ્યું છે કુમારપ્પાએ અકળાઈને કહ્યું તેનું તારે શું કામ તું જઈને ખબર આપ મળવાનું ચાર વાગે રાખ્યું છે ત્યારે ડોસો બોલ્યો પણ હજી તો સાડા ત્રણ જ થયા છે કુમારપ્પા ફરી છંછેડાયા અને હુકમ કર્યો ભાઈ તમે મારા કયા મુજબ કરો એ વૃદ્ધ દિસ્તો ડોસો બીજા ખંડમાં ગયો અને થોડી વારમાં પાછા આવીને કહ્યું સાહેબ બેસો ગાંધીજી આપને ચાર વાગે મળશે કુમારપ્પા ગાદી પર બેઠા બરાબર ચાર વાગે માથેથી ફાળિયું છોડી પહેલા ડોસાએ પૂછ્યું બોલો સાહેબ શું કામ છે મને જ લોકો ગાંધી કહે છે નિયતિના પ્રગટીકરણના મશાલચી તે મહાત્મા ગાંધી એમના જીવનમાં ચારેય તબક્કા સુપેરે નોંધી શકાય તેઓ જીવન ખેલ ખેલ્યા સ્વાતંત્ર્ય સંગ્રામ લડ્યા સ્વાતંત્ર્ય પછી રાજકારણથી અલિપ્ત રહ્યા અને અંતિમ પળે રામ સ્મરણ કરી આત્માના ખોળે પૂડ્યા નિયતિનું આથી દિવ્ય પ્રગટીકરણ અન્ય કયું હોઈ શકે